नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण 8 सामाजिक विज्ञान आज आपणे कोई प्रकरणनी वात करवानी नथी। विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चरनी अंदर आपणो जे अभ्यासक्रमनुं जे समग्र माळखुं छे ए आजना वीडियो लेक्चरनी अंदर समझवानुं छे। केटला प्रकरण आपणे लई चूक्या छीए અને કેટલા પ્રકરણ આપણે દિવાળી સત્ર સુધીમાં લેવાના છીએ તેની વાત વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર કરવાની છે। દિવાળી સત્ર હવે પૂરું થવા આવી રહ્યું છે, તો આપણે અભ્યાસક્રમનું જે માળખું છે એ વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી સમજવું ખૂબ જરૂરી છે। એટલા માટે આજ ખાસ એક વિડીયો બનાવવામાં આવ્યો છે। આજે કોઈ પ્રકરણની વાત કરવાની નથી, આજે આજના વિડીયો લેક્ચરની અંદર માત્ર જે આપણું અભ્યાસક્રમનું માળખું છે અને ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પ્રકરણ કેટલા છે અને ક્યાં સુધી આપણે રાખવાના છે તેની વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે। હમણાં જ દિવાળી સત્ર પૂર્ણ થવાનું છે અને દિવાળી સત્ર પછી તમારી એક્ઝામ પણ હશે, તો એ એક્ઝામમાં કેટલા ચેપ્ટર હશે, કયા કયા પ્રકરણ પૂછાશે તેની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે। તો જન્માષ્ટમી સુધીનું તમારું જે સત્ર હતું એમાં આપણે પ્રકરણ 1-4 સુધી આપણે રાખ્યું હતું, ત્યાં સુધી આપણે અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે અને એનું સ્ટડી મટીરિયલ્સ પણ વિદ્યાર્થી મિત્રો તમને મોકલી આપવામાં આવ્યું છે અને તમે તમારા પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે એને ઉતાર્યું પણ હશે। સ્ટડી મટીરિયલ્સ લખો ત્યારે ખાસ પ્રકારનું ધ્યાન રાખવું, માત્ર મુદ્દાસર જે પ્રશ્નોના જવાબ છે, એક વાક્યના જવાબ છે, ઉપનોંધું છે એ જ લખવાની છે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા આ બધું છે માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે વાંચન પૂરતું જ રાખવાનું છે। કારણ કે એ ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, MCQ એ વધારે હોય એટલે એ વધારે પડતું આપણે કોઈ લખવાનું નથી, એ માત્ર તમારે વાંચવાનું પૂરતું જ રાખવાનું છે। તો આપણે આપણા અભ્યાસક્રમના માળખા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો પ્રકરણ નંબર 1 હતું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એનું સ્ટડી મટીરિયલ્સ પણ તમને મોકલી આપવામાં આવ્યું છે। ત્યાર પછી છે પ્રકરણ નંબર 2 આપણી આસપાસ શું, જેની અંદર આપણે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણની વિસ્તૃત રીતે વાત કરી હતી, જે પ્રકરણ પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એનું સ્ટડી મટીરિયલ્સ તમને મોકલી આપવામાં આવ્યું છે। ત્યાર પછી છે ભારતનું બંધારણ, બંધારણની પણ આપણે વિશિષ્ટ રીતે ચર્ચા કરી હતી, કેવી રીતે બંધારણ બન્યું, કઈ તારીખે અમલમાં આવ્યું એ વગેરે વાત, અને બંધારણ સભાના જે સભ્યો હતા એ કોણ કોણ હતા, ટૂંકમાં બંધારણની વ્યાખ્યાથી માંડી અને બંધારણ બન્યું અને કઈ રીતે અમલમાં આવ્યું એની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ। એટલે પ્રકરણ નંબર 3 ભારતનું બંધારણ એ પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એનું સ્ટડી મટીરિયલ્સ તમને મોકલી આપવામાં આવ્યું છે। ત્યાર પછી છે પ્રકરણ નંબર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા, એટલે કે જે અંગ્રેજો હતા એ વેપારી તરીકે ભારતમાં આવ્યા હતા અને વેપાર કરવા માટે આવ્યા હતા, અને ભારતની અંદર એક વેપારી પ્રજા એ શાસક કેવી રીતે બની ગઈ તેની વાત આપણે પ્રકરણ નંબર 4ની અંદર કરી હતી। એટલે પ્રકરણ નંબર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા તેની પણ વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ અને આ પ્રકરણ પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એનું સ્ટડી મટીરિયલ્સ પણ તમને મોકલી આપવામાં આવ્યું છે। ત્યાર પછી આવ્યું હતું જન્માષ્ટમી, એટલે આપણે પ્રકરણ 1, 2, 3 અને 4 આ જે પ્રકરણ છે એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને જન્માષ્ટમી સુધીમાં પૂર્ણ કર્યું અને ઓગસ્ટમાં તમારી એક એક્ઝામ પણ લેવામાં આવી હતી જેની અંદર આ 4 પ્રકરણ તમને પૂછવામાં આવ્યા હતા। તો આ 4 પ્રકરણની વાત આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ, ત્યારબાદ એક્ઝામ પૂરી થાય ઓગસ્ટ મહિનામાં, ત્યાર પછી આપણે ફરી ઓગસ્ટ મહિનામાં આપણો અભ્યાસક્રમ ચાલુ કર્યો ત્યારે પ્રકરણ નંબર 5ની વાત કરી હતી પ્રાકૃતિક પ્રકોપો, તે પણ આપણે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે, જેનું સ્ટડી મટીરિયલ્સ પણ વિદ્યાર્થી મિત્રો તમને મોકલી આપવામાં આવ્યું છે। ત્યાર પછી આપણે વાત કરી પ્રકરણ નંબર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર, આ અંગ્રેજ શાસન જે છે એટલે કે જે
शासक शासक वो बनी गया मतलब के यार पछि एनी भारत पर एने जे शासन कियो ई शासन नी भारत पर केवी असर पड़ी तेनी पण आपणे डिटेल मां चर्चा करी हती अने प्रकरण नंबर 6 आपणे विद्यार्थी मित्रो पूर्ण करी चुका छी। त्यार पछि जे प्रकरण नंबर 7 आबोहवाकीय फेरफार એટલે કે એની અંદર જે ગ્લોબલ વોર્મિંગ હતું ગ્રીન હાઉસ ઇફેક્ટ હતી જે અન્ય વાતાવરણની અંદર જે આપણા માટે જે ખતરનાક વાયુઓ છે જે પ્રદૂષણ ફેલાવનારા વાયુઓ છે તેની પણ આપણે ડિટેલમાં વાત કરી હતી એટલે કે આબોહવાકીય ફેરફાર પ્રકરણ નંબર 7 પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ એનું સ્ટડી મટીરિયલ્સ પણ વિદ્યાર્થી મિત્રો તમને મોકલી આપવામાં આવ્યું છે। હવે છે પ્રકરણ નંબર 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા સંસદના આમ તો બે ગૃહ છે લોકસભા અને રાજ્યસભા જે રાષ્ટ્રપતિના અંડરમાં હોય છે અને સંસદ એ ભારતની સર્વોચ્ચ સંસ્થા છે ભારતની ઊંચામાં ઊંચી સંસ્થા એટલે સંસદ ભવન જે દિલ્હીમાં આવેલું છે કેવી રીતે લોકસભા બને છે કેવી રીતે રાજ્યસભા બને છે લોકસભાના કાર્યો શું છે અને રાજ્યસભાનું કામ શું છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી આખા પ્રકરણની અંદર। બીજું ખરડો કાયદો કેવી રીતે બને છે ખરડા પર કોની સહી થાય છે ત્યારે એ કાયદો બને છે તેની પણ આપણે ડિટેલમાં વાત કરી હતી અને આપણું સરકાર જૂન જે ભારત સરકાર છે એનું માળખું છે એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ। તો આ લોકશાહી દેશની અંદર સંસદની ભૂમિકા કેવી છે એવું જે ટાઇટલ છે પ્રકરણ નંબર 8 એ પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આ જે પ્રકરણ છે એ બાકી છે અને હવે પછી જે વિડીયો લેક્ચરમાં આપણે મળીશું ત્યારે પ્રકરણ નંબર 9 એટલે કે લાસ્ટ પ્રકરણ આપણું દિવાળી સત્રનું છેલ્લું પ્રકરણ જેનું નામ છે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે પ્રકરણ નંબર 9 છે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું જે આપણું અંતિમ પ્રકરણ હશે દિવાળી સત્રનું ત્યાર પછી આ પ્રકરણ નંબર 9 છે એ પૂર્ણ થઈ જાય ત્યાર પછી આપણે ફરી રિવિઝન સ્ટાર્ટ કરીશું એ રિવિઝનની અંદર તમને જે કંઈ ખામી હોય જે કંઈ ક્વેરી હોય ફરીથી આપણે સોલ્યુશન કરીશું અને ફરીથી તમને જે વસ્તુ ન સમજાણી હોય એ ફરીથી સમજવાનો મોકો મળશે। તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ વિડીયો મળે છે એ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના છે ધ્યાનપૂર્વક જોવાના છે અને જે કંઈ ખામી ક્ષતિ હોય એ સુધારવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું અભ્યાસક્રમનું માળખું જે આ માળખા પ્રમાણે આપણે ચાલવાનું છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે જ મેં ખાસ આ જે વિડીયો જે બનાવ્યો છે એ અભ્યાસક્રમના માળખા માટે બનાવ્યો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે હવે આપણે ક્યાં સુધી એટલે કેટલા પ્રકરણ અને દિવાળી સુધીમાં કેટલા પ્રકરણ આપણે ભણવાના છે। તો દિવાળી સુધીમાં આપણે આ પ્રકરણ નંબર 9 છે એ લાસ્ટ પ્રકરણ છે એટલે આપણે 1-8 પ્રકરણ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે જે પ્રકરણની વાત કરવાની છે લાસ્ટ પ્રકરણ છે પ્રકરણ નંબર 9 ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ એ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું અને એ પૂર્ણ થઈ ગયા બાદ આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું ટેસ્ટ પણ તમારી લેવામાં આવે છે ઓનલાઈન જેની અંદર પણ તમે ખાસો ખ્યાલ રાખતા જશો ક્યારેક ક્ષતિ રહેતી છે અમારા તરફથી તો એ પણ અમે પૂરેપૂરો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ લગભગ હવે ક્ષતિ રહેતી નથી પણ છતાં ક્યારેક ભાઈ આ તો કમ્પ્યુટર છે આવી રીતે ક્યારેક બની જતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો એ ટેસ્ટની અંદર પણ તમે પૂરેપૂરો ખ્યાલ રાખજો અને એ દેવા ખાતર માત્ર નથી દેવાની પૂરી રીતે વ્યવસ્થિત આપણે ટેસ્ટ આપવાની છે જેથી કરીને તમારું મૂલ્યાંકન તમે જાતે જ કરી શકશો તમારે એ ટેસ્ટ પૂર્ણ થાય પછી સબમિટ થશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કેટલા તમારો સ્કોર છે એ કેટલો છે તો એ વગેરે જે સંસ્થા તરફથી જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એનો પૂરેપૂરો લાભ લેશો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો અભ્યાસક્રમનું માળખું હતું ને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 9 જે લાસ્ટનું પ્રકરણ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ આપણે પૂર્ણ કરીશું। તો હવે પછી જ્યારે મળીએ ત્યારે પ્રકરણ નંબર 9ની શરૂઆત કરીશું અને આજનો વિડીયો લેક્ચર આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ।